નમસ્કાર, નેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાંપી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મુખ્યમંત્રીમાં અમૃતમ યોજના અંતર્ગત આરોગ્ય સુવિધાઓનો લાભ અપાવવા કટિબદ્ધતા બતાવી. જૂનાગઢ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રીમાં અમૃતમય કાર્ડ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત વધુમાં વધુ લોકોને આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે અને નાના એવા ગરીબ લોકો પણ આરોગ્ય સુવિધા માટે મોટા મોટા ખર્ચાઓ ન કરી શકતા હોય ત્યારે આ કાર્ડની મદદથી મોટા ખર્ચાઓમાં પહોંચી શકાય તેવા આરોગ્ય ખર્ચાઓ આ કાર્ડથી તદ્દન ફ્રી થઈ શકે. એમના માટે થઈને આ સુવિધાનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે, જેમની નોંધ મહાનગરપાલિકા આરોગ્ય ટીમે લીધી હતી અને કામગીરી ઝડપી થાય તેવા પ્રયાસો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ઘણા બધા લોકોએ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મા અમૃતમય યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકા કચેરીએ જોવા મળ્યા હતા. આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો મહાનગરપાલિકા હેલ્થ ટીમની કોશિશ રહી છે. ડૉક્ટર રવિ ટેરાણી, હેલ્થ ઓફિસર મહાનગરપાલિકા જૂનાગઢ. આજે જૂનાગઢવાસીઓના તમામ જે રહેવાસીઓ છે અને જે રાજ્ય સરકારની યોજના છે, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના, તે અંતર્ગત જે વાર્ષિક આવક જે ધરાવતા હોય અને પાત્રતા ધરાવતા હોય તેવા તમામ લોકોને મારી અપીલ છે કે આ યોજનાનો વધારેમાં વધારે લાભ લે અને જે સુવિધા છે જૂનાગઢ મહાનગરપાલિકાના ઓફિસ છે ત્યાં નીચે આપણે કાર્ડ કાઢવામાં આવે છે. તો મારી લોકોને અપીલ છે કે આ જે યોજના છે તેનો મેક્સિમમ લાભ લે અને જે રાજ્ય સરકારની સ્કીમ છે તેનો મહત્તમ લાભ લઈ અને પોતાના પરિવારને સુરક્ષિત કરે. આ કાર્ડ જે છે, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કાર્ડ છે, એ હાલ જે રાજ્ય સરકાર દ્વારા આવકનો દાખલો જે ધરાવતો હોવો જોઈએ, 3 લાખથી ઓછી આવકનો દાખલો ધરાવતો હોય, રેશન કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડ લઈને આવે તો મેક્સિમમ કુટુંબના 5 સભ્યોને તેનો લાભ મળવાપાત્ર છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી યોજાના છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ભરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના થરા નગરપાલિકા ખાલી પડેલ વોર્ડ નંબર 3ની ચૂંટણી તારીખ 10/3/2019 રોજ થનાર છે ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી જેશનલાલ માનુભા વાઘેલા દ્વારા તેમના કોંગ્રેસ પક્ષના ટેકેદારો સાથે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપમાંથી પૃથ્વીસિંહ વાઘેલા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે વાઘેલા સામે વાઘેલા મેદાનમાં ઉતરતા રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે ચૂંટણી માટે કાંટાની ટક્કર એક જ સમાજના બંને ઉમેદવાર ચૂંટણી મેદાનમાં આવતા અનેક પ્રકારના અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થેવી થરા નગરપાલિકા વોર્ડ નંબર 3 બેઠકોનો જંગ ખેલા છે. ત્યારે ભાજપ દ્વારા બિનહરીફ કરવાનું સપનું સાકાર કરવા નીકળેલા ભાજપ ઉમેદવારને પોતાનો જ ઉમેદવાર સામે મળ્યો છે ત્યારે હવે ધોબી કા કુત્તાના ઘરકાના ઘાટકા જેવા હાલ ભાજપના ઉમેદવારના થયા છે. તો હવે 25 તારીખના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થયા પછી તારીખ 10/3/2019 રવિવારે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તારીખ 12/3/2019 રોજ મતદાન ગણતરી થશે ત્યારે જ ખબર પડે છે કે વોર્ડ નંબર 3નો તાજ ભાજપના કે પછી કોંગ્રેસના શિરે જાય છે. નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં જે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપી વાઘેલા જેસલસિંહ નાનુભાને ઉમેદવાર અને આજે ફોર્મ ભરીને જાહેર કર્યા છે અને જે વિનુજી પ્રમુખે 2.5 વર્ષની અંદર સરસ કામગીરી કરી દરેક સમાજનો વિશ્વાસમત મેળવ્યો છે અને દરેકનું કામ કર્યું છે અને દરેક સમાજ કોંગ્રેસ સાથે છે. આજે જે કોંગ્રેસનો માહોલ દેશની અંદર ઊભો થયો છે એ જોતાં સર્વત્ર નગરપાલિકા 3 વોર્ડમાં પણ કોંગ્રેસ આવશે અને સમગ્ર દેશમાં પણ કોંગ્રેસ આવશે એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ આવશે હું વિશ્વાસપૂર્વક કહું છું. વોર્ડ નંબર 3માં નિશ્ચિત વિજય છે જેસલસિંહનો, એવું કહું છું. એ બાબતે હું એ કહેવા માગું છું કે લોકો લોભ અને લાલચની અંદર ગયા છે, પાર્ટી સાથે ગદ્દારી કરીને ગયા છે એટલે પ્રજા લોકોને ક્યારેય મેં માફ નહીં કરે એવું વિશ્વાસ સાથે કહું છું. તો અચાનક ઉમેદવાર જાહેર થતાં જેસલસિંહ નાનુભા વિજય નિશ્ચિત દેખાય છે અને બરાબર જંગ અને ટક્કર જામશે. સવારે કોંગ્રેસ જીતશે હું વિશ્વાસપૂર્વક કહું છું. દરેક સમાજ સાથે છે, કોંગ્રેસ પંજો આવશે. જી હર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તાલુકાના પંચાળા ગામમાં ફરીથી વનરાજોના આગમનથી લોકોમાં ભયનો માહોલ. થોડા દિવસો પહેલા વનરાજોએ સુવરનું મારણ કર્યું હતું. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું પણ તેમાં અસફળતા મળી હતી. કેશોદ તાલુકાના પંચાળા ગામે વનરાજાએ થોડા દિવસો પહેલા સુવરનું મારણ કર્યા બાદ 2-3 દિવસ સુધી રોકાણ કરેલ
ત્યારે કેશુ તથા સાસણગીર વન વિભાગની ટીમો દ્વારા રેલિંગ પાંજરું ગોઠવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ ફરીથી પંચાળામાં વનરાજ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાળામાં 2 થી વધુ વનરાજો હોવાનું ગ્રામ્યજનો અનુમાન લગાવી રહ્યા છે. જે વિસ્તારમાં વનરાજ જોવા મળી રહ્યા છે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાવળો હોય, જેથી વનરાજોના લોકેશન મેળવવા વન વિભાગ માટે મુશ્કેલ બને છે. જે વિસ્તારમાં વનરાજોના આટાફેરા મારી રહ્યા છે તે વિસ્તારમાં માલધારીઓના ભીડ હોય ત્યાં પશુઓને ચરાવવા જવા પડતા હોય છે. તેથી વનરાજાની બીકને લીધે માલધારીઓ પશુઓને ચરાવવા માટે વનરાજાઓના હુમલાનો ક્યારે ભોગ બને તેવા ડર સાથે પણ પશુઓને ના છૂટકે ચરાવવા જવું પડે છે. ઘણા દિવસોથી વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે, પણ વનરાજા પાંજરાથી દૂર આટાફેરા કરતા હોય છે. વન વિભાગ દ્વારા વહેલી તકે વનરાજોને અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવે તેવી ગ્રામજનો અને માલધારીઓ માંગણી કરી રહ્યા છે. સલમાબેન સામદાર, આ વોર્ડ નંબર 1 રહું છું અને આ બધા અમારા વોર્ડ નંબર 1 150 જેટલા પરિવાર રહે છે, અને એનો અહીંયાનો અમારા નદીમાંથી હાલવાનો રસ્તો હતો જે એ લોકોએ બંધ કરી દીધો છે, અને હવે પાછું એને કેટલા 8 અમે લોકોએ રજૂઆત કરેલી છે, પણ કોઈ પણ નગરપાલિકા વાળા અહીંયા આવીને જોતા નથી, અને તે છતાંય અમે કહીએ તો એ લોકો મોકલી દે છે જીસીપીને, અને બીજાની વાતો સાંભળી અને પાછી એને રવાના કરી દે છે. અમારી માંગ એટલી છે કે અમારો રસ્તો અહીંયાથી જે જૂના 2 હતા, એક અમારો આ થાંભલા પાસે હતો અને એક અહીંયા રસ્તો હતો, એ 2 અમારા પ્રશ્ન છે અને એનું નિરાકરણ લઈ આવવામાં આવે. જો આ વસ્તુનું નિરાકરણ લેવામાં નહીં આવે 2-3 દિવસમાં, આની કોઈ પગલું લેવામાં નહીં આવે, તો અમે લોકો ઉગ્ર આંદોલન કરશું. અને આ જે આ ગટરને આને તેને સાફ કરવા આવે તો અડધું સાફ કરીને વયા જાય, અને પછી આ બાજુ કોઈ આવતું નથી, અને કોઈને આ બાજુ કોઈને જરૂરત છે નહીં. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. કેશોદ રોટરી ક્લબે શ્રવણ તીર્થયાત્રાનું આયોજન કર્યું. આર્થિક અસક્ષમ સિનિયર સિટીઝનો માટે 1 અને 2 યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કેશોદના રોટરી ક્લબ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં 2 આર્થિક અસક્ષમ સિનિયર સિટીઝનો માટે શ્રવણ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 2 દિવસ 1 રાત્રિનું શ્રવણ તીર્થયાત્રાનું હિતેશભાઈ ચનિયારા તથા અશ્વિનભાઈ સાગરિયાના સહયોગથી શ્રવણ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શેરગઢથી 1 તથા કેશોદથી 2, જેમાં 145 સિનિયર સિટીઝનોને શ્રવણ તીર્થયાત્રાનું પ્રસ્થાન કરાવેલ છે. તમામ યાત્રિકો માટે ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આવી સેવાકીય પ્રવૃત્તિને શહેરીજનો બિરદાવી રહ્યા છે. કનારામા પંછાળા અમારી ભીમો આય, અમારી માલિકી છે, કાયમી સાહેબ રહેવાનું છે, અને કદાચ કાયમી અમે હેરાન કરે છે. એક મહિનો થયો પિંજરું બીજું બધું પડ્યું, આટા મને લઈએ કોઈ પકડતું નથી. 2 અમારી માંગણી છે, પકડી અમે ખુશી છે બાપા, ન કાંઈ માલ ઢોરને માર નાખ્યા તો ઇનવાર અમારી જીવાય. અમે પંચાળાના રહેવાસી છે, નામ રામાભાઈ બાલાભાઈ મુસાર છે. આ 1 દિવસથી સિંહનો રહેવાસ છે, અને સાંજ સવાર નીકળીને હેરાણ કરે છે, પરેશાન કરે. અમારો સિંહ કપડી જાય ને તો વધારે સારું, કારણ કે અમારે માલ ઢોરનો બહુ રસ્તા હશે, નાનો માલ છે, મોટો માલ છે, કોઈ ખેડૂ છે, એને જાનહાની ના કરે ને વહેલા કપડી જાય એવી અમારી માંગ છે. એવેલા મજૂરોને આડો ફેર્યો હતો સાંજના સાવજ, પાછો સાંજના અમે આવ્યા તે રસ્તામાંથી નામ બોલી કોર તગડીને પાછા વયો ગયો હતો. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. નવસારી આરઆર સેલના કોન્સ્ટેબલ ધવલભાઈ અને તેમની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર હોટલ નવજીવન નજીકથી સતત બીજા દિવસે કિંમત 109,200 વિદેશી દારૂ ઝડપી પાડ્યો. નવસારી આરઆર સેલના કોન્સ્ટેબલ ધવલભાઈ અને તેની ટીમે રાત્રિ દરમિયાન વેજલપુર નજીક આવેલી હોટલ નવજીવન નજીક સ્કોર્પિયો ગાડી નંબર GJ6BL9114 પર શંકા જતા ગાડીનો પીછો કરતા બુટલેગર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગાડીની તલાશી લેતા 1,90,200 વિદેશી દારૂ તેમજ સ્કોર્પિયો ગાડી મળી કુલ 4,09,200 મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી. રોટરી ક્લબ ઓફ કેશોદ આજે કેશોદથી સોમનાથ, તુલસી શ્યામ, પગદાણા, સાણંગપુર, ગઢડા, ગેલા સોમનાથ, ખોડલધામ અને વીરપુર થઈને કેશોદની સિનિયર સિટીઝનો માટે સ્પેશિયલ આ બીજા વર્ષથી અમારી શ્રવણ યાત્રા, શ્રવણ તીર્થયાત્રા
શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સોમનાથદાદાને વિનંતી કે અમને આવી જ સારા કાર્ય કરવાની પ્રેરણા આપતા રહે, તેમજ સિનિયર સિટીઝન જે લોકો અસક્ષમ છે નાણાકીય રીતના એવા લોકોને એવા માવતરોને અમે આ જાત્રા કરાવવા લઈ જઈ રહ્યા છીએ, ત્યારે મીડિયાવાળાનો તેમજ ન્યૂઝપેપરવાળાનો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલી સારી પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન આપવા વહેલી સવારે આવ્યો, તેમજ રોટરિયન મિત્રો અને ગામના સજ્જનો જેણે અમને આ જાત્રા કરવા માટે પૂરતો આર્થિક અને તન મન અને ધનથી સહયોગ આપેલો છે. થેન્ક યુ. સાજિદ સૈયદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ નવસારી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીની 4 ઝોનની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીની 4 ઝોનની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. સાબર ડેરીના નિયામક મંડળના કુલ 16 ઝોન પૈકી 12 ઝોન બિનહરીફ થયા હતા અને 4 ઝોન એટલે કે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને માલપુરની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પરિવર્તન પેનલને કારમો પરાજય આપીને વિકાસ પેનલ ફરીથી વિજય બની હતી. નોંધનીય છે કે જેઠાભાઈ પટેલ કે જેઓ છેલ્લા 2 ટર્મથી વિકાસ પેનલ સાથે જીતતા આવે છે અને આજે પણ જેઠાભાઈ પટેલની વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.